ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ ગણિતની અંદર ગુણોત્તર અને પ્રમાણ આપણે સમજી રહ્યા છે, જેના આજે ત્રીજા ભાગની અંદર ગુણોત્તર અને પ્રમાણના કેવા દાખલા પૂછાય, ખાસ કરીને જવાહર નવોદયની એક્ઝામ છે તેની અંદર, ત્યારબાદ સરકારી જે પરીક્ષા લેવાય, તલાટી છે, બિન સચિવાલય છે, જે સ્પર્ધાત્મક જીપીએસસી એક્ઝામ છે, આ દરેક એક્ઝામ ની અંદર ખાસ કરીને ગુણોત્તર અને પ્રમાણને ધ્યાનમાં રાખીને કેવા દાખલા પૂછાય એ આજે સમજવા પ્રયત્ન કરશું. સૌપ્રથમ મિત્રો, જે ગુણોત્તર પ્રમાણ છે એને આજે આપણે પહેલા તો ગુણોત્તર એટલે શું અને પ્રમાણ એટલે શું એ આપણે બે વિડીયોમાં જોયા. આજે આપણે ગુણોત્તર પ્રમાણ છે એના બે પાર્ટમાં જોઈએ. તો એક ભાગ પડે છે એને કહેવાય સમપ્રમાણ અને એક ભાગ પડે છે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. ગુણોત્તર અને પ્રમાણના બે ભાગ છે, એક સમપ્રમાણ અને બીજું વ્યસ્ત પ્રમાણ. તો આજે આપણે આ ત્રીજા ભાગની અંદર સમપ્રમાણ એટલે શું, સમપ્રમાણ એટલે કે એક રાશિ વધે તો બીજી પણ રાશિ વધે છે, આવી જ્યારે ઘટના બને એને સમપ્રમાણ કહેવાય. એક રાશિ ઘટે તો બીજી પણ ઘટે, તો આવા જ્યારે દાખલા હોય છે એને પણ સમપ્રમાણ જ કહેવાય. દાખલા તરીકે વ્યાખ્યા આપણે લખેલી છે, એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, અથવા તો એક રાશિ ઘટે છે બરાબર તો પણ બીજી રાશિ ઘટે. દાખલા તરીકે ઉદાહરણથી આપણે વધુ સમજશું કે બે નોટબુક ની વાત કરવામાં આવે, બે નોટબુક ની કિંમત કેટલી છે, તો કે 40 રૂપિયા. જો બે નોટ, અહીં નોટ ની વાત થાય છે બરાબર, અહીંયા કિંમત ની વાત થાય છે, તો બે નોટબુક ની કિંમત કેટલી છે, 40 રૂપિયા. તો ચાર નોટબુક ની વાત કરવામાં આવે તો રૂપિયા કેટલા થાય, તો મિત્રો ખાસ અહીંયા જોઈએ, જો નોટ વધી હા તો એની કિંમત પણ વધશે બરાબર. તો આવા દાખલાની અંદર વાત કરવામાં આવે તો આ દાખલો કેવો કહેવાય છે, સમપ્રમાણનો. શું કહેવાય છે, સમપ્રમાણ. શું કરવું એ આપણે આગળ જોશું, એનું એક સૂત્ર છે એ આપણે જોશું બરાબર. અહીંયા આગળ વાત કરીએ, એક રાશિ ઘટે છે તો બીજી રાશિ પણ ઘટે છે, કઈ રીતે એ જોઈએ. એક કાર છે મિત્રો, ખાસ અહીંયા નોંધવાની વાત છે કે 80 કિલોમીટર અંતર કાપે બરાબર, 80 કિલોમીટર અંતર કાપે છે કાર બરાબર, તો કેટલા લીટર પેટ્રોલ જોઈએ છે ભાઈ, તો એને જોઈએ છે 5 લિટર બરાબર. તો 48 લિટર, 48 કિલોમીટર અંતર કાપે તો પેટ્રોલ કેટલું જોઈએ મિત્રો, શું છે, તો કે અહીંયા 80 કિલોમીટર હતું, અહીંયા અંતર ઘટી ગયું, 80 કિલોમીટર કાર હાલતી હતી, હવે 48 કિલોમીટર, તો 80 કિલોમીટરે 5 લિટર પેટ્રોલ જોતું હોય તો 48 કિલોમીટર હોય ત્યારે જે પેટ્રોલ છે એ આપણે 3 લિટર, એટલે કે પેટ્રોલ પણ ઘટે છે. મિત્રો આ દાખલાને કઈ રીતે કરવો, તો આ સમપ્રમાણના જયારે દાખલા હોય ત્યારે મિત્રો એક સૂત્ર છે યાદ રાખી લે, સમપ્રમાણના દાખલાનું સૂત્ર શું છે, તો આવા જયારે દાખલા હોય તો આપણે એને એબીસીડી દ્વારા લખી, એ બી સી અને ડી, આ રીતે આપણે સમજવાનું છે બરાબર. આવા દાખલા હોય ત્યારે ડી એ રાશિ આપણે શોધવાની હોય તો ડી બરાબર સી ગુણ્યા બી છેદમાં એ, આ ચોકડી ગુણાકાર આપણે જે કહી શકીએ છીએ દેશી ભાષામાં, જે જૂની પદ્ધતિ છે ચોકડી ગુણાકારથી આપણે આવા દાખલાને ઉકેલવા પ્રયત્ન કરીએ તો એકદમ સરળતાથી થાય. મિત્રો આ જ દાખલો જોઈ લઈએ બરાબર. સૌપ્રથમ આપણે આ જે દાખલો છે નોટબુક વાળો એ જ આપણે સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા કઈ રીતે છે જોઈએ, પેલા તો એ લખવાનું નોટબુક, એની કિંમત છે ઓકે. હવે અહીંયા એબીસીડી લખી નાખવાની, એ બી સી અને ડી બરાબર. આ રીતે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ બે નોટબુક છે એની કિંમત કેટલી છે, બે નોટબુક ની કિંમત છે 40 રૂપિયા ઓકે. હવે આપણે નોટ કેટલી છે, 4, તો એની કિંમત કેટલી. તો મિત્રો આ રીતે આપણે સૂત્ર શું છે, ડી ની કિંમત શોધવાની છે, ડી આમ રહેશે બરાબર સી ગુણ્યા બી છેદમાં એ. સી ની સંખ્યા કેટલી છે રકમમાં જોઈએ, સી બરાબર 4 છે તો 4 લખો, ડી બી બરાબર કેટલા છે, 40 છે તો 40 લખો, ને એ બરાબર છે 2, તો 2 દુ 4, 40 દુ 80 રૂપિયા. મિત્રો આનો જવાબ 80 આવે છે, તો અહીંયા જવાબ કેટલો આવશે, 80. આપણને પણ આમ પણ ખબર પડી જાય, આ ડબલ થયા, 2 ના 4 થયા, તો આ ડબલ 80 આવે, એટલે આપણો જવાબ પણ 80 છે, સાચો છે. તો આ રીતે આપણે સૂત્રોની પણ મદદથી દાખલો એક પણ રીતે ભૂલ ન થાય અને રકમને વાંચવાની, આવા દાખલા જ્યારે ખાસ કરતા હોય ત્યારે રકમને વાંચવાનું, જે રાશિ આપેલી છે એમાં શું થાય છે, કઈ ક્રિયા થાય છે, એક વધે તો બીજી વધે તો સમપ્રમાણ છે, એક ઘટે બીજી ઘટે તો પણ એ સમપ્રમાણ જ કહેવાય છે. એક દાખલો આપણે ઉદાહરણ જોઈએ બરાબર. અહીંયા આપણે ખાસ મિત્રો ખાસ સમપ્રમાણના વધારે ઉદાહરણ સમજીએ, ઉદાહરણ એક જોઈએ.
તો કે એકતા છે બરાબર, એ 10 દિવસમાં 1500 રૂપિયા કમાણા. તો મિત્રો અહીંયા શું છે, બે વસ્તુ છે, રૂપિયા અને દિવસ. તો અહીં દિવસ લખીએ ને કેટલા રૂપિયા ની વાત થાય છે, તો એ રૂપિયા લખી દેવાના બરાબર. અહીં એબીસીડી જે રીતે આપણે નિયમ ની વાત કરી, એબીસી અને આ રીતે ડી લખી નાખીએ બરાબર. પહેલી વાત શું કીધી છે, 10 દિવસ. તો એ 10 એ બરાબર 10 આવ્યા, કેટલા રૂપિયા કમાણી, બી બરાબર 1500 રૂપિયા કમાણા. અને 30 દિવસમાં કેટલા રૂપિયા, એકદમ સરળ છે, તમે પણ જાતે આ દાખલો કરી શકો, ચોકડી જ ગુણાકાર છે. આ રીતે ડી બરાબર શું મળશે, સૂત્ર મૂકીએ, સી ગુણ્યા બી છેદમાં એ, 30 ગુણ્યા 1500 છેદમાં 10, મીંડું મીંડું ઉડી ગયું, 15 તેરી 4500 રૂપિયા કમાશે. ખાસ મિત્રો અહીંયા જોઈ લે કે 10 દિવસમાં 1500 કમાય, તો 30 દિવસમાં કેટલા, તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે 4500 રૂપિયા કમાય છે. ત્યાર પછી ઉદાહરણ આપણે બીજું જોઈએ કે 15 લીટર શેમ્પુ માંથી, ખાસ મિત્રો લીટર કીધું છે અહીંયા, 250 મિલીલીટર. તો મિત્રો આવા દાખલામાં એક રાશિ છે ને બે ની સેમ હોવી જોઈએ. અહીંયા 15 લીટર છે, અહીંયા મિલીલીટર છે. તો પેલા તો આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર, આ આપણને ખબર હોવી જોઈએ. 1000 બરાબર કેટલા થાય, 1 લીટર બરાબર કેટલા થાય, 1000 મિલીલીટર. તો 15 લીટર બરાબર કેટલા મળે, તો 15 લીટર બરાબર શું થાય, તો 15 ગુણ્યા 1000 પર નાખે એટલે 15000 આપણને મળે છે, 15000 મિલીલીટર. મિત્રો ખાસ શું કીધું છે, હવે આપણે એમ કીધું છે મિલીલીટર માંથી, જો 15 લીટર માંથી 250 મિલીલીટર ના કેટલા શેમ્પુ ના પાઉચ ભરી શકાય છે. તો દાખલા તરીકે આપણે વાત કરવામાં આવે છે કે અહીંયા આપણે લખીએ શેમ્પુ, અહીં લખી નાખીએ એના પાઉચ ની વાત કરીએ બરાબર, પાઉચ જે વાત થાય છે બરાબર. તો એ બી સી અને ડી, મિત્રો ખાસ જોઈએ આપણી પાસે કેટલું ભરવાનું, તો 250 મિલીલીટર ની વાત થાય, 250 મિલીલીટર માંથી એક પાઉચ ભરી શકાય છે બરાબર. તો આપણી પાસે કુલ કેટલું છે, 15000 છે બરાબર. 15000 મિલીલીટર માંથી કેટલા શેમ્પુ ભરી શકાય, બોટલ ભરી શકાય, શેમ્પુ ની પાઉચ ભરી શકાય, જે કઈ રીતે પૂછી શકાય બરાબર. અહીંયા પણ આ રીતે ચોકડી ગુણાકાર કરવાનો, ડી બરાબર સી ગુણ્યા બી છેદમાં એ, 15000 ગુણ્યા 1 છેદમાં 250. મિત્રો આવા દાખલા છે, આપણે મૂંઝાઈ જાય પણ એકદમ સરળ હોય છે, અલગ અલગ રાશિ આપેલી હોય છે, એના છેદ ઉડતા જ હોય. તો ખાસ અહીંયા પેલા શૂન શૂન છેદ ઉડાડ દઈએ, અહીંયા શૂન ગયું, અહીંયા શૂન ગયું, ઉપર કેટલા વધ્યા 1500, નીચે કેટલા છે 25. તો આ રીતે આપણે ખાસ અહીંયા જોઈએ બરાબર, કે 5 તેરી 15 અને 25 25 25, આ રીતે જો 25 ના અને 15 ના અવયવ પડી શકે, 15 અને 25 છે મિત્રો. આ રીતે આપણે અવયવ પડી શકે છે. તો અહીંયા આ રીતે કરી શકાય કે 5 તેરી 15 અને 25 25 25, અહીંયા ગુણ્યા કેટલા થશે, અહીંયા 1 2 મીંડા છે બરાબર, તો અહીંયા કેટલા 100 સમજવાના, અને અહીંયા બરાબર 100, તો 5 5 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા, 3 ગુણ્યા 100 એટલે 300 છેદમાં 5, 300 છેદમાં 5, તો 5 36 બરાબર 60 પાઉચ ભરી શકાય છે બરાબર. 215 લીટર માંથી મિત્રો આ જે દાખલો છે, 15 લીટર ની વાત કરવામાં આવે, 15 લીટર માંથી 250 મિલીલીટર ના કેટલા શેમ્પુ ભરી શકાય, તો કે શેમ્પુ ના પાઉચ ભરી શકાય, તો કે 60 પાઉચ ભરી શકાય છે મિત્રો, એકદમ સરળ છે. ત્યાર પછી ઉદાહરણ આપણે આગળ જોઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે અને ખાસ અગત્યના છે બરાબર. ઉદાહરણ ત્રીજું જોઈએ, શું કહેવા માંગે છે કે ચિરાગભાઈ છે એક કલાકમાં, મિત્રો ખાસ કે એક કલાક કામ કરે તો એને 11 રૂપિયા કમાય છે. મિત્રો ખાસ અહીંયા શું કીધું છે, એક કલાક કામ કરે છે તો 11 રૂપિયા કમાય છે. તો આખા દિવસમાં એ 8 કલાક કામ કરે છે. તો અહીંયા પૂછ્યું છે આખા દિવસમાં 8 કલાક કામ કરે તો એક દિવસની કમાણી આપણે એના આધારે શું કીધું છે, 30 દિવસ એટલે એક માસની કુલ માસિક આવક કેટલી. મિત્રો આવા દાખલામાં તમને શું પૂછ્યું છે કે એક દિવસ મૂંઝાઈ જાય અને ટ્વિસ્ટ કરીને, એક કલાકમાં 11 રૂપિયા કમાય તો એક દિવસમાં 8 જ કલાક કામ કરે અને આખા મહિનાની આવક પૂછી નાખી, તો આ બધા જ જે રીત છે મિત્રો એ સૌ પ્રમાણિત છે. અહીંયા આપણે જોઈએ તો કે એક કલાકમાં, અહીંયા આપણે જોઈએ કલાકની વાત કરે અને રૂપિયાની વાત કરે કમાણી, તો એક કલાકમાં કેટલા કમાય છે મિત્રો, 11 રૂપિયા કમાય છે. તો આખા દિવસમાં એ કેટલા, 8 કલાક કામ કરે છે. તો મિત્રો આ ચોકડી ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 11 બરાબર 88 રૂપિયા કમાય છે.
કેટલા એક દિવસની આવક, આ કેટલી આવક છે ભાઈ એની, આ એક દિવસની આવક છે. તો મિત્રો અહીંયા શું કીધું છે, 30 દિવસની કેટલી, એક દિવસના કેટલા કમાઈ, તો ભાઈ એક દિવસના એની આવક કેટલી છે, કમાણી કેટલી છે, તો એક દિવસના એના કેટલા છે, 88 રૂપિયા. તો 30 દિવસની એની આવક કેટલી થાય, એટલે આ બંનેનો શું થશે, ગુણાકાર સમપ્રમાણની રીતે થશે. બરાબર, અહીંયા આપણે એ સમજીએ, અહીંયા આપણે બી સમજીએ, અહીંયા સી સમજીએ, અહીંયા ડી સમજીએ, તો આ રીતે આપણે દાખલો કરીએ. તો 30 ગુણ્યા 88, મિત્રો ખાસ અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ, 30 88 ગુણ્યા 30 કરી નાખીએ, 8 3 24, 2 8 3 24 ને 25 ને 26, એટલે એનો મતલબ 2640 રૂપિયા, કેટલા 2640 રૂપિયા એની માસિક આવક થાય છે. મિત્રો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે, તો આપણને આવડવું જોઈએ. અહીંયા બે વસ્તુ કીધી છે, એક કલાક આપી અને એક કલાકના રૂપિયા આપ્યા, 8 કલાકે કેટલા, તો આ પણ સમપ્રમાણ જ છે. બરાબર, આ બંનેનો ગુણાકાર આપણે કર્યો, અહીંયા પણ આ રીતે ડી બરાબર સી ગુણ્યા બી મૂકી દે છેદમાં, એટલે અહીંયા 30 ગુણ્યા 88 છેદમાં 1 આવે છે, એટલે આપણે અહીં ગુણાકાર કરી લીધો. તો એકદમ સરળ હોય છે, પણ પ્રશ્નને આપણે સમજવો ખાસ જરૂરી બને. જો પ્રશ્ન સમજાય નહીં તો આપણો દાખલો જ ખોટો પડે. એટલે આવા સમપ્રમાણ છે કે વ્યસ્ત, એ આપણે પહેલા તો નક્કી કરી અને પછી જ આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી જોઈએ, થોડુંક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે છે અહીંયા, 5 ઘૂઘરા અને 6 દડાનું મૂલ્ય 30 રૂપિયા છે. મિત્રો તમે 5 દડા લ્યો, બોલની વાત કરીએ, અથવા 5 ઘૂઘરા લ્યો, અથવા તો તમે 6 દડા લેશો, એની કિંમત કેટલી છે, તો ગમે એ વસ્તુની કિંમત કેટલી, 30 રૂપિયા છે. મિત્રો અહીંયા આપણે ખાસ જોઈએ તો કે આ રીતે ઘૂઘરાની વાત કરીએ, તો આ ઘૂઘરા છે મિત્રો, એની કિંમત વત્તા આ જે દડા છે, બોલ, આ બોલની વાત કરીએ, આ બંનેની કિંમત કેટલી છે, તો કે 30 જ રૂપિયા. તો કે દડા કેટલા છે, 6 હોય, અથવા ઘૂઘરા કેટલા છે, 5. જો 5 ઘૂઘરા લ્યો તો એની કિંમત 30 થશે, અને 6 દડા લેશો તો પણ એની કિંમત 30 થાય છે. મિત્રો ખાસ આપણે અહીંયા સમજવાનું છે, આવા દાખલાની અંદર ખાસ આપણે રકમને બે વાર વાંચવાની, રકમમાં જો આપણે ભૂલ કરી નાખશું તો આપણે એકદમ તકલીફમાં મુકાઈ જઈએ. એટલે આવી રકમ હોય મિત્રો ત્યારે ખાસ વાંચી લેવાની, અને પછી જ આપણે દાખલાની શરૂઆત કરવાની થશે. બરાબર, હવે અહીંયા શું કીધું છે મિત્રો, અહીંયા પેલા બે દાખલો પૂછ્યો છે, અહીંયા પૂછ્યું 8 ઘૂઘરા અને 5 દડાની કિંમત કેટલી. તો મિત્રો અહીંયા આપણે શું કીધું છે, પેલા તો ઘૂઘરાની વાત કરી લે, 8 ઘૂઘરાની વાત કરી. બરાબર, તો આપણે અહીંયા છે ભૂસી નાખીએ, અહીંયા જગ્યા છે, અહીંયા આપણે દાખલો કરી લઈએ. પેલા આપણે ઘૂઘરાની વાત કરીએ, બરાબર, શું કીધું છે, અહીંયા ઘૂઘરા અહીંયાની કિંમત કેટલી છે એ લખી રાખીએ. બરાબર, 5 ઘૂઘરાની વાત કરવામાં આવે, 5 ઘૂઘરા તો એની કિંમત કેટલી કીધી છે, 30 રૂપિયા. હવે આપણે જોઈએ છે કેટલા, 8 ઘૂઘરા, 8 ઘૂઘરાની કિંમત કેટલી. તો મિત્રો આ એબીસીડી મુજબ આપણે હાલવાનું છે, સમપ્રમાણનો જ દાખલો છે, એ બી સી અને ડી મુજબ આપણે હાલશું. ડી બરાબર સી ગુણ્યા બી છેદમાં એ, એટલે આપણને મળે છે 8 ગુણ્યા 30 છેદમાં 5, કેટલા આવશે, 5 5 6 30, 8 6 48, કેટલા રૂપિયા મળ્યા, 48 રૂપિયા. ખાસ બાળકો અહીંયા એ નોંધવાનું છે કે 8 ઘૂઘરાના કેટલા છે, 48 રૂપિયા. અને હવે આપણે શોધવાનું છે 5 દડાની કિંમત, તો અહીંયા લખવાનું છે દડા, અને અહીંયા લખવાની છે એની કિંમત. અહીંયા કીધું 6 દડાની વાત કરવામાં આવે તો 30 રૂપિયા. મિત્રો આ જોઈ લેવાનું છે, આ અહીંયા ભૂલ આપણે ન થવી જોઈએ. 5 ઘૂઘરા લ્યો અથવા 6 દડા લ્યો, એટલે અહીંયા આપણે 6 દડા લઈએ છીએ તો એની કિંમત કેટલી છે, 30 રૂપિયા છે, પણ અહીંયા રકમમાં શું કીધું છે, 5. હવે 5 દડાની કેટલી, તો અહીંયા પણ આ રીતે સમપ્રમાણનો દાખલો છે. જો અહીંયા આપણે ખબર, દડા ઘટે તો કિંમત પણ ઘટે. બરાબર, તો 5 ગુણ્યા 30 છેદમાં 6, 6 5 30, એટલે કેટલા આવે છે, દડાની કિંમત કેટલી આવે છે, 5 5 25 રૂપિયા. મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થતો નથી, 25 રૂપિયા. દાખલામાં શું પૂછ્યું છે, 8 ઘૂઘરા અને 5 દડાની કુલ કિંમત કેટલી. તો મિત્રો આ બંનેનો આપણે શું કરવું પડશે, સરવાળો કરવો પડે. એટલે કુલ કિંમતની વાત કરવામાં આવે તો શું થશે, 48 વત્તા 25, 8 ને 3 8 ને 5 13, 4 ને 5 6 ને 7, ટોટલ આપણો જવાબ આવે છે આ દાખલાનો જવાબ 73 રૂપિયા થાય. કેટલા થાય છે, 73 રૂપિયા કુલ કિંમત મળે છે. મિત્રો આવા દાખલા હોય ને ત્યારે ખાસ આપણે છે બે વખત વાંચી વાના,
અને પછી સમજવાનું કે આમાં સમપ્રમાણ છે. તો આ રીતે આપણે જે સૂત્ર છે, એક જ સૂત્ર જે તમને આપ્યું એના આધારે જ દાખલા થશે. હવે છેલ્લું ઉદાહરણ આના પછીનું છે એ આપણે કરી લઈએ, બરાબર? તો મિત્રો હવે ખાસ ઉદાહરણ 5 છે આપણે જોઈ લઈએ. શું કહેવા માંગે છે? અથર્વભાઈ છે મિત્રો, એ 60 સેકન્ડ ની અંદર 120 મીટર તરી શકે છે દરિયામાં. તો મિત્રો અહીંયા શું કીધું? 60 સેકન્ડમાં 120 મીટર. ખાસ આવા દાખલા હોય ત્યારે રકમને ખાસ વાંચવાની. તો તેની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટર તરી શકે? મિત્રો અહીંયા આપ્યું છે સેકન્ડમાં અને પૂછ્યું છે કલાકમાં. તરવાની પણ વાત કરીએ તો 120 મીટર છે, અહીંયા કિલોમીટરમાં માંગ્યું. એટલે અહીંયા આપણે દરેક રાશિને બદલવી પડશે. સૌ પ્રથમ આપણે 1 કલાક દીધી હોય છે, 1 કલાક બરાબર કેટલી મિનિટ કેટલી સેકન્ડ થાય એ આપણે જોવાનું છે. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? તો આપણે અહીંયા શું કીધું છે? 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? 3600 થાય, 6636 3600 સેકન્ડ થાય છે. કઈ રીતે થાય એ પણ આપણે જોઈ લે. જો 1 મિનિટ ની વાત કરવામાં આવે તો 60 સેકન્ડ થાય. કેટલી થાય છે? 60 સેકન્ડ. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 કલાક ની વાત કરવામાં આવે તો કલાક બરાબર કેટલે? 60 મિનિટ થાય છે, બરાબર? તો આના આધારે 60 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય? 60 × 60 આ બંનેનો ગુણાકાર કરીએ તો 6636 સેકન્ડ થાય છે, બરાબર? અહીંયા આપણે જોયું. હવે આપણે જે દાખલો છે એ જોઈ લઈએ કે ભાઈ સેકન્ડ ની વાત કરે છે અને અહીંયા છે મીટર ની વાત છે, બરાબર? કેટલા મીટર અંતર ની વાત છે. અહીંયા આપણે એ બી સી ડી લખી નાખીએ, એ બી સી અને ડી. ખાસ નોંધી લઈએ કે ભાઈ 60 સેકન્ડ ની અંદર ભાઈ અથર્વભાઈ છે કેટલું અંતર કાપ્યું? 120 મીટર અંતર કાપે છે. તો 1 કલાક એટલે કેટલા થાય? 3600 થાય સેકન્ડ. 3600 સેકન્ડ માં એનું અંતર કેટલું? તો ચોકડી ગુણાકાર આપણે કરીએ છીએ કે 3600 × 120 છેદમાં 60 મીંડું ગયું, બરાબર? 6 × 2 = 12. 36 × 2 કેટલા થાય? 72. પછી 2 શૂન્ય છે એટલે 2 શૂન્ય મૂકવાના. અને એકમ કયો છે? મીટર. તો આપણને ખ્યાલ આવી ગયો 1 કલાકમાં 7200 મીટર અંતર જાય એટલે એટલું તરી શકે. પણ અહીંયા શું પૂછ્યું છે? કિલોમીટરમાં. હવે આપણે પાછો એ પણ જોવું પડશે. જવાબ તો આપણો મળ્યો નથી હજુ, કારણ કે અહીંયા આપણે 1 કિલોમીટર છે, બરાબર? એટલે 1000 મીટર થાય. હવે આપણે એ સમજવાનું છે, કારણ કે કિલોમીટરમાં આ છે અને આપણે મીટરમાં ફેરવીએ. અહીંયા આપણે મીટરમાં આપ્યું છે અને આપણે કિલોમીટરમાં ફેરવાનું. તો 1000 આનું આમ કહી શકાય 1000 મીટર બરાબર 1 કિલોમીટર થઈ શકે. 1 કિલોમીટર છે તેને 1000 મીટર અથવા 1000 મીટર કહીએ તો 1 કિલોમીટર થાય. આપણી પાસે કેટલું છે? 7200. ખાસ મિત્રો 7200 મીટર હોય તો એને કિલોમીટરમાં ફેરવી નાખીએ. 7200 છેદમાં આપણે કહીએ 1000. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 1 2 મિનિટ ઉડી ગયા. 72 ના છેદમાં 10 એનો મતલબ થશે આપણે પોઈન્ટ વાળો દશાંશ અપૂર્ણાંક શીખાતા. છેદમાં 10 હોય એટલે 7.2 કિલોમીટર. ખાસ મિત્રો અહીંયા કિલોમીટર પૂછ્યું હોય તો જવાબમાં આવશે 7.2. તો અથર્વભાઈ છે 1 કલાકમાં 7.2 કિલોમીટર દૂર જઈ શકે. તો આવા દાખલા ખાસ મિત્રો પ્રેક્ટિસ થી જ આવડશે. ખાસ મારી નમ્ર વિનંતી છે, આવા દાખલા માટે ખાસ મહાવરો જરૂરી છે. જો મહાવરો નહીં હોય તો આવા દાખલા આપણને આવડશે નહીં અને આવા માર્ક આપણા કપાશે. તો જો આપણે મેરિટમાં આવવું હોય, આપણે પાસ થવું હોય, ત્યારે આવા દાખલા ખાસ અગત્યના છે. આવા દાખલા માટે બીજું કઈ છે નહીં, પણ રકમને વાંચી અને આપણે સમજવા માટે પ્રયત્ન કરવાનો. ખાસ કરીને તમારી પાસે જે નોટબુક હોય એના એમાં વધારે ઉદાહરણ કરવા માટે જાતે પ્રયત્ન કરો. અને જો ન સમજાય તમને તો મારો વોટ્સઅપ નંબર છે, એના ઉપર પણ મને દાખલો વોટ્સઅપ કરી દેજો, જેથી કરીને હું તમને શક્ય હોય એટલી હેલ્પ કરી શકું. તો મિત્રો ત્યારબાદ આજે આવા દાખલા છે મિત્રો, તલાટી બિન સચિવાલય જે સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી છે, નાયબ મામલતદાર છે, આવી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે. એવા લોકો સુધી પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ જે જોબ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, જે બેરોજગારને કારણે આજે અનેક શોષણનો ભોગ બને છે, એવા બાળકો એવા વિદ્યાર્થી છે એ પણ આ વિડીયો જોવે અને આવા દાખલા જાતે કરવા પ્રયત્ન કરે, જેથી કરીને એને પણ એક એક માર્ક માટે જે સંઘર્ષ કરવો પડે છે ત્યારે એક આવા દાખલા આવી ટ્રીક છે એને ઉપયોગી બને. તો મિત્રો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ, આભાર.